ડભોઈનગરના સાત જેટલા વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ પ્રવાહ પૂરો પાડવા માટેના ડીપીઓ ઊભા કરાયા છે પણ પાલિકાની બેદરકારી અને ઘોર નિંદ્રાને કારણે આ ડીપીની આસપાસ કચરાના ઢગ રહ્યા હોવાને પગલે આગ જેવા મોટા બનાવો બનવાની શક્યતાઓમાં વધારો થયો છે હાલ ગત સપ્તાહ સુંદરકુવા ખાતે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગનો મોટો બનાવ બન્યો હતો અનાયાસે કોઈ જાણહાની થવા પામી ન હતી પણ પાલિકા તંત્ર ડીપીની બાજુમાં કચરાના ઢગ સફાઈ કરવા નિષ્ફળ નિવડી હોય આ કચરો સાફ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈનગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે જુદા જુદા વિસ્તારોમાં આ વીજ પ્રવાહ પૂરો પાડવા માટે ડીપી ઊભા કરાયા છે જેમાં સાત જેટલા ડીપી જેમાં તળાવપુરા મોરવાડી જીન સરકારી દવાખાના પ્રાથમિક શાળા સુંદરકુવા અને દયારામ સ્કૂલ નજીક તેમજ તાયવાગા અને કુંભારવાગા નજીક વીજ ડીપીની બાજુમાં મોટા પાયે કચરાના ઢગ જામતા હોય લોકો ત્રાહીમાં ઉઠ્યા છે જ્યારે આ કચરાના ઢગને પગલે આગ જેવી હોનારતના એંધાણ પણ સર્જાય છે હાલમાં ગત સપ્તાહમાં સુંદરકુવા નજીક એક ડીપીમાં આગ લાગી હતી જેને પગલે મધ્ય ગુજરાત વીજ કંપનીને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જ્યારે આ બનાવ બન્યો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કચરાના ઢગ હટાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું લોકોમાં બોલાઈ રહ્યું છે જ્યારે મોટા કોઈ બનાવ બને ત્યારે પાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે તેવું પણ લોકમુખે બોલાઈ રહ્યું છે એક તરફ તંત્ર સફાઈ અભિયાનની મોટી મોટી જાહેરાતો કરે છે છેલ્લા કેટલાય સમયથી ડીપીની બાજુમાં જામતા કચરાના ઢગ સફાઈ થતા ન હોવાની બૂમો ઉઠવા પામી છે પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી કચરો સાફ કરાવે જેથી મોટી દુર્ઘટના થતી અટકે તેવી લોક માંગ છે સમસ્યામાં ડભોઈ નગરપાલિકા સંચાલિત આ જે કચરાપેટી છે અત્યારે મોરવાલા જીન એની પાસે મારી પાછો જોઈ રહ્યા છો ત્યાં કચરાપેટી છે એ કચરાપેટીની બિલકુલ બાજુમાં સાથે લાગીને જીબીનું ટ્રાન્સફોર્મર આવેલું છે આ ઉપરાંત ડભોઈમાં તલાવપુરા સુંદર સુંદરકુવા કૃષ્ણ ટોકી દયારામ સ્કૂલ જેવા અનેક સાત જેટલા વિસ્તારોમાં આવી કચરાપેટીઓની સાથે જ જીબીના ટ્રાન્સફોર્મર લાગેલા છે જેના કારણે અવારનવાર આગ લાગવાથી નાની મોટી દુર્ઘટનાઓ થાય છે અને થોડા સમય પહેલાં જ સુંદરકુવા સ્કૂલ પાસે જે ટ્રાન્સફોર્મર આવેલું છે ત્યાં આગળ ટ્રાન્સફોર્મર કચરાપેટીમાં આગ લાગવાથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે એમાં નગર જીબીને અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે તો આવા બનાવો ભવિષ્યમાં પણ ના બને એ માટે તાકીદે નગરપાલિકા અને જીબીએ સાથે મળીને એનું યોગ્ય કાયમી સુખદ નિકાલ કરવું જોઈએ નહીં તો કોઈ મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના છે તમે ક્યાં ક્યાં કરેલી છે મારી રજૂઆત મેં પોતે વકીલ તરીકે નગરપાલિકામાં લેખિત નોટિસ આપેલી છે પછી પ્રાંત સાહેબને પણ લેખિત મોકલાયું છે સ્વાસ્થ્ય મંત્રીને મોકલાયું છે ઉપલા લેવલ સુધી દરેક જગ્યાએ લેખિતમાં જાણ કરેલી છે આ કચરાપેટી ગંદકી માટે ડ્રેનેજ માટે આ કચરાપેટી આ ટ્રાન્સફોર્મર માટે લેખિતમાં મેં જાણ કરેલી છે છતાં એમના તરફથી કોઈ પગલાં ભરવામાં આવતા નથી કે જેના કારણે એનું નિકાલ થાય ડભાઈથી હિતેશ જોશીની રિપોર્ટ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો